नमस्ते विद्यार्थी मित्रों, धोरण 7 ની અંદર આજે આપણું છેલ્લું યુનિટ નંબર 4 એનો અભ્યાસ આપણે આજે કરવાના છે. લોંગર, શાર્પર અને બિગર. લોંગ એટલે કે લાંબુ, શાર્પ એટલે કે તીક્ષ્ણ અને બિગ એટલે કે મોટું. તો તમે ગ્રામરની અંદર ડિગ્રી પણ શીખ્યા હશો, બરાબર છે? પોઝિટિવ ડિગ્રી, કમ્પેર ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. તો એની અંદર પોઝિટિવ ડિગ્રીમાં એઝ વિશેષણ, એઝ કમ્પેરેટિવ ડિગ્રીની અંદર વિશેષણની પાછળ ER અને પછી ધેન, અને સુપરલેટિવમાં છે વિશેષણની પાછળ EST, એ પહેલાં તમારે ધ લગાડવાનો હોય છે, બરાબર? તો અહીંયા લોંગર એટલે કે લાંબુ, શાર્પ એટલે તીક્ષ્ણ અને બિગર એટલે કે મોટું. તો અહીંયા એક સરસ મજાની એક વાર્તા છે ને આપી છે, બહુ જ મજા આવે એવી વાર્તા છે, બરાબર છે? તમે રાજકુમાર અને રાજકુમારીની ઘણી બધી વાર્તાઓ સાંભળી હશે, બરાબર? ન સાંભળી હોય તો આજે આપણે એની વાર્તા છે એનો અભ્યાસ આપણે કરવાનો છે. પણ એ પહેલાં આગળની એક્ટિવિટી ફર્સ્ટ આપી છે એમાં શું કહે છે એ થોડું જોઈ લઈએ. નીચે આપેલ ચિત્ર જુઓ, તમારા શિક્ષક વર્ણન કરે તે સાંભળો અને પછી જે કહે એ પ્રમાણે તેમની સૂચનાઓ અનુસરો. તો એના માટે જુઓ, નીચે તમને ફૂટનોટ આપેલી છે. આ એક ચિત્ર છે, આ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે, બરાબર? તો આ ચિત્રમાં હું તમને કહું એ મુજબ તમારે દોરતું જવાનું છે. તો એમાં સૌથી પહેલું છે, ડ્રો અ મસ્ટાચ ઓન ધ ફેટ બોયઝ ફેસ. તો મસ્ટાચ એટલે કે મૂછ. જે જાડો છોકરો છે ને, કયો છે? આ ભાઈ છે, લાલ ટીશર્ટવાળો. તો એના ફેસ ઉપર તમારે મૂછ છે એ દોરવાની છે. પછી ડ્રો સ્ટાર ઓન ધ હાઈ માઉન્ટેન. જે ઊંચો પર્વત છે ને, ત્યાં આગળ તમારે શું દોરવાનું છે? સ્ટાર એટલે કે તારો દોરવાનો છે, બરાબર છે? કયો છે? ઓકે, ચાલો. પછી પુટ અ બર્ડ ઓન ધ ટોલ ટ્રી. ઊંચું વૃક્ષ છે ને, એના ઉપર એક પક્ષી છે દોરવાનું છે. કયું છે? આવડવા. ચાલો, ત્યાર પછી ડ્રો અ કાર ઓન ધ શોર્ટ રોડ. જે નાનો રોડ છે ને, ટૂંકો રોડ, એમાં તમારે કાર દોરવાની છે. પછી ડ્રો ફિશ ઇન ધ લેક. અહીંયા જે તળાવ છે એની અંદર તમારે ફિશ છે એ દોરવાની છે. ઓકે, તો ઘરે બેઠા બેઠા આ એક્ટિવિટીઝ તમે જાતે કરજો. ત્યાર પછી કે છે એક્ટિવિટી 2, નીચે આપેલ ચિત્ર જોઈને જોડીમાં સંવાદ રૂપે વર્ણન કરો. તો સૌથી પહેલું કામ તમારે શું કરવાનું છે? તો કે આની અંદર તમને બે ચિત્રો આપેલા છે, રૂમ A અને રૂમ B. તો એને ધ્યાનથી નિહાળો કે શું ફેરફાર છે. તો બંને ચિત્રોની અંદર તમે જુઓ તો TV સેટ આપેલો છે, પછી બંનેમાં ચેર આપી છે, ઘડિયાળ છે, બરાબર છે? પછી તમે જુઓ તો રૂમ A છે એ રૂમ B કરતાં મોટો છે, એવું ચિત્રમાં જોતા નજરે પડે છે, બરાબર? પછી એક પાટલી છે, બરાબર છે? સરસ્વતી માતાની મૂર્તિ છે. પછી જે ફેંગશુઈની મૂર્તિ છે, બરાબર છે? અહીંયા જો મૂર્તિ મૂકેલી છે, બરાબર? તો અહીંયા જુઓ તો અહીંયા જે ટેબલ છે ઉપર TV સેટની અંદર, અહીંયા જુઓ એક ખાનું છે, અહીંયા નથી. અહીંયા ઘડિયાળ મોટી છે, અહીંયા ઘડિયાળ નાની છે, બરાબર? પછી મોસ્ટ જે ડિસ્ટન્સ કહેવાય, તો તમે જુઓ તો અહીંયા આ 15 ફૂટ છે અને અહીંયા છે એ 12 ફૂટ છે. આમ છે એ 10 ફૂટ છે, અહીંયા 12 ફૂટ છે. એટલે એમ કહેવાય કે રૂમ A છે એ રૂમ B કરતાં મોટો રૂમ A છે. ઓકે, ચાલો આને ધ્યાનથી જોઈ લો. અને પછી તમને અહીંયા થોડીક માહિતી આપી છે. શું આપી છે? જુઓ, જ્યોતિષ રૂમ A ઇઝ 15 ફીટ લોંગ એન્ડ 12 ફીટ વાઇડ. રૂમ A છે 15 ફૂટ લાંબો અને 12 ફૂટ પહોળો છે. રાધા સેસ રૂમ B ઇઝ 12 ફીટ લોંગ એન્ડ 10 ફીટ વાઇડ, સો રૂમ A ઇઝ બિગર ધેન રૂમ B. તો અહીંયા જે રૂમ B છે એ 12 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળો છે, એટલે રૂમ A એ રૂમ B કરતાં મોટો છે. ડિગ્રીનો ઉપયોગ થયો છે. કઈ ડિગ્રી છે? કમ્પેરેટિવ ડિગ્રી. વિશેષણની પાછળ ER અને તરત જ ધ્યાન આવતું હોય, આવું આપણે ગ્રામરમાં શીખ્યા હતા. ચાલો, જ્યોતિષ યસ બટ TV સેટ્સ આર ઇક્વલ ઇન સાઇઝ એન્ડ ટેબલ ઇન A ઇઝ એઝ બિગ એઝ ટેબલ ઇન B. પોઝિટિવ ડિગ્રી, મેં તમને શરૂઆતમાં જ વાત કરી, બરાબર છે? આપણે ડિગ્રી જે શીખ્યા છે એની થોડીક અહીંયા વાતો કરી છે. એઝ વિશેષણ, એઝ પોઝિટિવ ડિગ્રી, વિશેષણની પાછળ ER અને તરત જ ધ્યાન આવે તો કમ્પેરેટિવ ડિગ્રી. ધ અને વિશેષણની પાછળ EST આવે તો સુપરલેટિવ ડિગ્રી છે. તો અહીંયા જુઓ,
વાહ તેણે એવી કરી કે હા પણ ટીવી સેટ છે એ બંને ઇક્વલ છે એટલે કે સરખા છે સાઇઝની અંદર, બરાબર. મેં તમને કીધું કે અહીંયા ખાનું છે ઉપર, આ બાજુ ખાનું નથી, બરાબર છે. ખરેખર જુઓ તો જે બી રૂમ છે એનો ટીવી સેટ એમ કહેવાય કે મોટો છે, બરાબર, જોતા એવું લાગે છે, કારણ કે ઉપર ખાનું છે, અહીંયા ઉપર ખાનું નથી, બરાબર, વોટ એવર. પણ અહીંયા આપણને એમ કીધું છે ઇક્વલ છે. એન્ડ ટેબલ ઇન એ ઇઝ એઝ બિગ એઝ ટેબલ ઇન બી, પણ જે ટેબલ તમને દેખાય છે એ બંને કેવા છે, સરખા મોટા છે, બરાબર છે. તો આપણે કીધું કે એ ઇઝ એઝ બિગ એઝ ટેબલ ઇન બી, તો ટેબલ એ અને ટેબલ બી જુઓ તો આ બંને ટેબલ છે સરખા છે, ઓકે. પછી આગળ વધો. રાધા સેઝ ધ વોલ ક્લોક ઇન એ ઇઝ હાયર ધેન ધેટ ઇઝ ઇન બી. જુઓ તો ભાઈ, તો ઘડિયાળમાં એક બીજી વાત આપણને કીધી કે જે ઘડિયાળ ટાંગેલી છે દિવાલ ઉપર, તો રૂમ એ છે એમાં જો ઉપર છે અને રૂમ બીની નીચે તો એની કરતાં નીચી છે, અને આમાં આપણને મોટી પણ લાગે છે. પણ અહીંયા આપણે જે કીધું છે એની બરાબર વાત સાંભળો તો એવું કહે છે કે રૂમ એની અંદર જે ઘડિયાળ છે ને એ ઊંચી છે અને રૂમ બીની અંદર જે ઘડિયાળ નીચી છે, ઓકે. પછી શોકેસ ઇન એ ઇઝ નોટ સો બિગ એઝ ઇન બી. હું કીધું શોકેસ એ કેવો છે, ઇન એ ઇઝ નોટ સો બિગ એઝ બી. હમણાં વાત કરીને મેં કીધું નહીં અહીંયા જે છે પેલા, સોરી, ટીવી સેટની વાત કરી હતી, અત્યારે શોકેસની વાત કરે છે. તો જે બીનો શોકેસ છે એટલો જ એનો નથી, એટલે કે એનો શોકેસ નાનો છે અને બીનો છે એ મોટો શોકેસ છે, બરાબર. પછી આગળ વાત કરી છે, શું કહે છે, જો જ્યોતિષ ઇઝ લુક એટ ધ ચેસ, ખુરશીને જુઓ તો ચેર ઇન રૂમ એ ઇઝ કોસ્ટલીયર ધેન ઇન રૂમ બી. કોસ્ટલી એટલે કે મોંઘું અથવા તો ખર્ચા. તો અહીંયા એ અને બીની ખુરશી જુઓ તો ખુરશીને જોતા તમને એવું લાગશે કે એની ખુરશી છે ને એ મોંઘી છે, જ્યારે બીની છે એને કરતાં થોડીક ઓછી કિંમતની છે. એટલે એમ કીધું કે જે એની ખુરશી છે એ બી કરતાં વધારે છે. પછી રાધેશ ફેંગશ્યુ ઇઝ શોર્ટર દેન સ્ટેચ્યુ ઓફ ગોડ. એ એક ભગવાનની મૂર્તિ આપી છે ને જો અહીંયા, અને અહીંયા એક ફેંગશ્યુની મૂર્તિ પડેલી છે. તો આમાંથી મૂર્તિ મોટી કોની છે, તો કે ભાઈ બીની છે, બરાબર છે, એમાં મૂર્તિ નાની છે. ચાલો આને બરાબર હજી એકવાર વાંચી લેજો ને પછી આગળ વધજો, કેમ કે અહીંયા તમારે નીચે ખાલી જગ્યા પૂરવાની છે, ઓકે. જો વર્ણ અને ચિત્રની મદદથી આપેલ કોઠામાં વિગતો ભરો, સરખી વસ્તુઓ અને આ બાજુ સરખી ના હોય એવી વસ્તુઓ. તો ટીવી તો એઝ બિગ એઝ, એટલે કે બંનેના ટીવી સેમ છે, તમારું પાઠ્યપુસ્તક સામે રાખજો, ટીવી સરખા છે, પણ એના જે શોકેસ છે ને એમાં શોકેસ રૂમ બીનો મોટો છે, બરાબર. પણ આપણે લખવાનું છે, પણ અહીંયા પહેલાં સરખી વસ્તુની વાત કરી તો સરખી વસ્તુમાં એક ટીવી હતું કે બંનેના ટીવી સરખા છે. પછી બીજું શું હતું, તો કે જો બંનેના ટેબલ છે ને એ સરખા છે એવી આપણે હમણાં જ વાત કરી હતી. આ બંનેના ટેબલ કેવા છે, સરખા છે. તો અહીંયા આપણે જે લખવાનું છે ને ત્યાં પણ હું લખવાનું છે સરખી વસ્તુ એવું. તો અહીંયા તમારે પહેલું લખવાનું છે ટેબલ, ઓકે. પછી અહીંયા શું આવશે, એઝ બિગ એઝ, કઈ જગ્યાએ, અહીંયા, બરાબર. ચાલો હવે એની સિવાય કોઈ વસ્તુ સરખી હતી એવું લાગે છે, જુઓ તો કે એને જેવડી જ હોય એટલી જ વસ્તુ હોય, તો ના, હવે એવી કોઈ વસ્તુ દેખાતી નથી કે બંનેમાં સરખું હોય એવું. ચાલો તો સરખું ન હોય એવી તો એવી તો ઘણી બધી વસ્તુ છે. તો સરખી ન હોય એ વસ્તુમાં સૌથી પહેલું આપણે કીધું છે ક્લોક, તો બિગર અને સ્મોલર એવું આપ્યું છે, બરાબર છે. તો ઘડિયાળમાં તમે જુઓ તો રૂમ એની ઘડિયાળ છે એ કેવી છે, નાની છે, અને રૂમ બીની ઘડિયાળ મોટી છે. પછી બીજું કે રૂમ એની ઘડિયાળ છે એ ઉપર લગાડેલી છે, રૂમ બીની ઘડિયાળ છે થોડીક નીચે લગાડેલી છે, એવું આપણને સંવાદમાં આપેલું છે, ઓકે. ચિત્રમાં જોતા પણ આપણને ખ્યાલ આવે છે. અને ચિત્ર જોઈને એવું પણ તમે કહી શકો કે રૂમ એની ઘડિયાળ છે એ નાની છે અને રૂમ બીની ઘડિયાળ છે એ મોટી છે. એટલે ક્લોકમાં બિગર અને સ્મોલર એવું બંને આપ્યું છે, કારણ કે એકની બિગર છે અને એકની સ્મોલર છે, એટલે તમે બંને રીતે બનાવી શકો, બરાબર છે. પછી બીજું શું હતું, તો કે ચેર, એટલે કે ખુરશી બંનેમાં અલગ હતી, ચેર. તો અહીંયા શું આવશે, તો કે આપણે એક શબ્દ વાપરો છે કોસ્ટલીયર, કોસ્ટલીયર ધેન, ઓકે. આ ખાનામાં છે પહેલું ખાનું, અહીંયા કોસ્ટલી લખવા, સોરી, ચેર લખવાનું છે, અને બીજું ખાનું છે અને કોસ્ટલીયર ધેન લખવાનું છે,
ओके। पछी बीजी वस्तु में शू हतु तो के रूम छे ने एमा कंई कोई बात हती, तो अहींया रूम छे ए रूम कयो मोटो छे, तो आपणे वात करीए एम कयो रूम मोटो छे, ए छे। ओके, तो अहींया आपणे लखशुं बिगर धेन, बिगर धेन। ओके, अथवा तो स्मोलर धेन पण लखी शको के आना करता नानो छे, तो रूम बेने पेला आगळ लेवो पड़े, એ આપણે ડિગ્રીમાં વિશેષ શીખ્યા હતા। તો આ મુજબ હજી બીજી વસ્તુઓ છે પણ એ જગ્યા નથી, તો જાતે ઘરે રફ બુકની અંદર તમે લખજો। ત્યાર પછી એક્ટિવિટી 3, આપેલ સૂર્યમંડળનું ચિત્ર અને એની સાથે આપેલ માહિતીવાળા કોષ્ટકના આધારે તમારા શિક્ષકની સૂચના પ્રમાણે કાર્ય કરો। તો તમને બધાને ખબર છે કે સૂર્ય અને સૂર્યની ફરતે 9 ગ્રહો છે એ ફરે છે, તો એ અહીંયા વાત કરીને અંગ્રેજીમાં નામ આપ્યા છે, અને એમ કહેવાય કે સૂર્ય અને સૂર્યની આસપાસ ફરતા જે ગ્રહો છે એ આપણું સૂર્યમંડળ છે અથવા તો સૌરમંડળ છે એવું આપણે કહીએ છીએ। તો અહીંયા જુઓ તો ધ સન એક આપેલો છે, સૂર્ય છે, બરાબર, શું છે, સૂર્ય અહીંયા છે, એ સૂર્ય છે। પછી એની સૌથી બાજુમાં જે ગ્રહ છે કયો છે, મર્ક્યુરી એટલે કે બુધ। સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કહે તો કયો, મર્ક્યુરી છે એટલે કે બુધ છે। પછી છે વેનસ, તો વેનસ એટલે એ કોની વાત કરે, શુક્ર, વેનસ એટલે કે શુક્ર। પછી અર્થ એટલે કે આપણી પૃથ્વી, આમ જોણો તો સૂર્યથી ત્રીજા ક્રમે, સૂર્ય પછી એમ કહેવાય કે ગ્રહોની જે કક્ષા છે કક્ષાના આધારે એમ કહેવાય કે પહેલો બીજો અને ત્રીજા નંબર ઉપર આપણી પૃથ્વી છે। પછી માર્સ એટલે કે મંગળ, જેમાં આપણે રહેવા જવાની વાતો ચાલે છે, બરાબર। પછી જ્યુપિટર, તો આ એટલે કે ગુરુ, સૌથી મોટામાં મોટો ગ્રહ, હા સૌથી સુંદરમાં સુંદર ગ્રહ હોય તો વેનસ, સૌથી મોટામાં મોટો ગ્રહ હોય તો જ્યુપિટર, બરાબર। પછી સેટર્ન એમ કહેવાય છે, સોરી શુક્ર છે ને એ એમ એમ કહેવાય કે સૌથી સારો ગ્રહ તો છે પણ સુંદરમાં સુંદર હોય ને આ 99 ગ્રહમાંથી, તો સેટર્ન, હા વેનસમાં, સોરી માફ કરજો, પણ આની અંદર સેટર્ન જે છે એમ કહેવાય કે શનિ છે એ ખૂબ સુંદર ગ્રહ છે, કારણ કે એની ફરતે વલયો છે આવેલા છે એટલે એકદમ સુંદર લાગે છે। પછી આવે છે યુરેનસ અને નેપ્ચ્યુન, બરાબર, અને પ્લુટો પણ છે, પણ હમણાં વૈજ્ઞાનિકો એવું કીધું છે કે પ્લુટો છે એ ગ્રહ ગણવાનો નથી, કેમ કે જેને ગ્રહ કહી શકાય એની જેણે વ્યાખ્યા આપી, વ્યાખ્યામાં પ્લુટોનો સમાવેશ થતો નહોતો એટલે પ્લુટોને ગ્રહમાંથી દૂર કરવામાં આવ્યો, બસ એ તમારી જાણ માટે। તો અહીંયા ફરી એકવાર જોઈએ, સૂર્ય છે, સૂર્યની ફરતે આ ગ્રહો છે એ ફરે છે, મર્ક્યુરી, વેનસ, અર્થ, માર્સ, જ્યુપિટર, સેટર્ન, યુરેનસ અને નેપ્ચ્યુન, ચલો એના નામ છે યાદ રાખવાનો પ્રયત્ન કરજો। પછી અહીંયા નેમ ઓફ પ્લેનેટ્સ, ગ્રહોના નામ આપ્યા છે, ડિસ્ટન્સ ફ્રોમ ધ સન, એયુ એટલે કે એયુ એટલે કે એસ્ટ્રોનોમિકલ યુનિટ। હવે જો અહીંથી આપણે ભાવનગર જવું હોય તો આપણે કિલોમીટરમાં અંતર છે એ માપી શકીએ, અહીંથી સુરત જવું હોય તો અંતર તમે માપી શકો, બરાબર છે, અહીંથી બીજા રાજ્યમાં જવું હોય તો પણ તમે માપી શકો, અથવા તો એમ કહેવાય કે ભારતના ઉત્તરથી દક્ષિણના છેડે જવું તો પણ તમે માપી શકો, એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય તો પણ તમે અંતર માપી શકો, પણ આ અવકાશની અંદર જે ગ્રહો છે, જે સૂર્યથી એનું અંતર છે અથવા તો જે બીજા લઘુ ગ્રહો છે અથવા તો જે અવકાશી પદાર્થો છે એ બીજાથી ઘણા કિલોમીટર સુધી એમ કહેવાય બહુ જ દૂર આવેલા હોય તો ત્યાં આગળ આ કિલોમીટર માપ છે એ નાનું પડે, એટલે એક ન્યાયને માપ આપ્યું છે એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે કે પ્રકાશ વર્ષ, બરાબર છે। તમે વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક ખોલશો તો તમને એમાં લખ્યું છે પ્રકાશ વર્ષ, માહિતી આપી છે કે એક પ્રકાશ વર્ષ એટલે કેટલું થાય એ તમને વિજ્ઞાનની ભાષામાં તમને આપેલું હોય છે, બરાબર। તો અત્યારે આપણે યાદ રાખવાનું પ્રકાશ વર્ષ પણ એ ખૂબ મોટું અંતર છે, ખૂબ એટલે ખૂબ મોટું અંતર છે, કેમ કે અવકાશની અંદર એકબીજા જે ગ્રહો છે તો એ ખૂબ દૂર આવેલા છે, તો એના માટે આ પ્રકાશ વર્ષ એનો ઉપયોગ થાય છે। જેમ મેં કીધું એમ અહીંથી આપણે બહાર જવું હોય તો આપણે કેટલા કિલોમીટરમાં છે એવું આપણે પૂછીએ છીએ, તો જ્યારે અવકાશી પદાર્થો એકબીજાથી દૂર છે એના માટે પ્રકાશ વર્ષ છે એ એકમ છે। તો પહેલું છે મર્ક્યુરી એટલે કે બુધની વાત કરી, ડિસ્ટન્સ ફ્રોમ ધ સન, સૂર્યથી એનું અંતર કેટલું છે, 0.39, 0.39 એસ્ટ્રોમેલિકલ યુનિટ અહીંયા લખેલું છે એનું યાદ રાખજો, એ એવું તમને આપેલું છે એટલે કે પ્રકાશ વર્ષ તરીકે। પછી જે વેનસ છે એ પહેલાં આપણે આડું જોઈ લઈએ, ટેમ્પરેચર ઇન સેલ્સિયસ, તો એનું તાપમાન કેટલું હોય છે, સૂર્ય એમ કહેવાય કે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ એટલે બુધ,
तो भूजनु तापमान के 180 થી 430 સેલ્સિયસ સુધીનું છે, જે ખૂબ જ વધારે કહેવાય. પછી ડિસ્ટન્સ ફ્રોમ ધ મૂન ઇન કિલોમીટર. જો હવે એક બીજી વાત કરું કે એનું કિલોમીટરમાં અંતર આપ્યું છે. કોનાથી? ડિસ્ટન્સ ફ્રોમ મૂન એટલે કે ચંદ્રથી એનું અંતર કેટલું છે? 4878 કિલોમીટર. પછી નંબર ઓફ મૂન્સ, તો એને 0 છે, આપણે એને ઉપગ્રહ કહીએ છીએ. પછી વેનસ છે તો એ 0.72 એસ્ટ્રોનોમિકલ યુનિટ પ્રકાશ વર્ષ, અને એનું ટેમ્પરેચર સેલ્સિયસમાં આપ્યું છે 1465 સેલ્સિયસ. પછી એનું ચંદ્રથી અંતર કેટલું છે? 12104. એના નંબર ઓફ મૂન્સ ઉપગ્રહ કોઈ નથી. પછી અર્થ છે, પૃથ્વી, તો એક પ્રકાશ વર્ષ આપણે સૂર્યથી દૂર છીએ. એક પ્રકાશ વર્ષ આપણે સૂર્યથી દૂર છીએ. એનું તાપમાન કેટલું છે? તો કે 89 થી 58. પછી એનું ચંદ્રથી અંતર આપ્યું છે 12756, અને એને એક ઉપગ્રહ છે. એટલે કોણ? ચંદ્ર. પૃથ્વીનો ઉપગ્રહ કોઈ પૂછે તો આપણે કહેવાય ચંદ્ર છે, બરાબર? પૃથ્વીનો ઉપગ્રહ એટલે કે ચંદ્ર. પછી આવે છે માર્સ એટલે કે મંગળ, તો 1.52 એસ્ટ્રોનોમિકલ યુનિટ. એનું ટેમ્પરેચરની સેલ્સિયસમાં આપ્યું છે 82 સેલ્સિયસ 20, અને ડિસ્ટન્સ ફ્રોમ ધ મૂન ઇન કિલોમીટર 6787, અને એના બે ઉપગ્રહો છે ફોબોસ અને ડિમોસ. યાદ રાખજો, મંગળના બે ઉપગ્રહો છે ફોબોસ અને ડિમોસ. પછી છે જુપિટર, તો એનું કેટલું છે? તો 5.20 AU છે. પછી ટેમ્પરેચર છે 150 સેલ્સિયસ, અને ચંદ્રથી અંતર છે 1,42,800 એટલે 1,42,800, અને એના ઉપગ્રહો કેટલા છે? 63 છે. જો સૌથી હાયેસ્ટ ને સૌથી હાયેસ્ટ જુપિટરને. પછી સેટર્ન, શનિ, તો એનું છે 9.54 એસ્ટ્રોમેટિકલ યુનિટ. પછી ટેમ્પરેચર 170 170 છે, અને મૂનથી એનું અંતર છે 1,20,000, એના ઉપગ્રહો કેટલા છે? 62 એટલે કે 62. પહેલા નંબરે જુપિટર અને પછી આવશે સેટર્ન. ઓકે, ચાલો, તો આને બરાબર તમે અભ્યાસ કર્યો, અહીંયા જોઈ લો, સરસ મને ચિત્રો પણ આપેલા છે. હા, તો થોડાક આગળ વધીએ તો શું કહે છે એની અંદર, ખાલી જગ્યા પૂરવાની છે. તો સૌથી પહેલું કામ, હા, કે તમને એ ખબર હોવી જોઈએ કે કયો ગ્રહ કોનાથી મોટો છે કે નાનો છે, બરાબર છે? અથવા તો એનું ચંદ્રથી કેટલું અંતર છે, કોનું વધારે છે કોનું ઓછું છે, એવી રીતે સૂર્યનું, કે સૂર્યથી એ ગ્રહ કેટલો દૂર છે કેટલો નજીક છે, એનું સેલ્સિયસમાં તાપમાન કેટલું છે એ જોવાનું છે. પછી એના ઉપગ્રહ કેટલા છે એ જોવાનું છે. તો આ બધી માહિતી આની અંદર તમને આપેલી છે, એટલે આનો બરાબર અભ્યાસ કરી લેજો. આ બોક્સ જે આપ્યું છે એનો, આનો અભ્યાસ કર્યા પછી નીચેની તમે ખાલી જગ્યા પૂરી શકશો, બરાબર? તો પહેલું છે, ધ વેનસ ઇઝ બિગર ધેન ધ બ્લેન્ક અર્થ ઓર મર્ક્યુરી. તો આ જે વેનસ શુક્ર છે એ કોના કરતાં મોટો છે? પૃથ્વી કરતાં કે બુધ કરતાં? જે શુક્ર છે એ કોના કરતાં મોટો છે? પૃથ્વી કરતાં કે મર્ક્યુરી? તો કોના કરતાં? મર્ક્યુરી. અને પૃથ્વી કરતાં તો આ વેનસ નાનો છે, બરાબર છે? તો આમાં જવાબ આવશે મર્ક્યુરી. પછી બ્લેન્ક ઇઝ સ્મોલર ધેન બ્લેન્ક. તો અહીંયા બે ગ્રહના આપણે નામ લખવાના છે, કે એક છે એના કરતાં નાનો, જો સ્મોલર ધેન એવું લખ્યું છે. સ્મોલર ધેન કોના કરતાં? જે ગ્રહનું નામ તમે અહીંયા લખો એ મોટો હોવો જોઈએ, એટલે કે અહીંયા મોટા ગ્રહનું નામ આવશે, અને અહીંયા જે ગ્રહનું નામ લખો ને એ ગ્રહ કરતાં અહીંયા એના કરતાં નાનો ગ્રહ હોય એનું નામ લખવાનું છે. ફોર એક્ઝામ્પલ આપણું લઈ લઈએ, અર્થ, બરાબર છે? પૃથ્વી છે, અર્થ ઇઝ સ્મોલર ધેન કોના કરતાં? જુપિટર કરતાં, કારણ કે જુપિટર મેં કીધું એમ સૌથી મોટો મોટો ગ્રહ એટલે જુપિટર, ગુરુ. તો અહીંયા ગુરુ આવશે જુપિટર. અહીંયા કોઈ પણ ગ્રહનું તમે નામ લખશો સાચો પડે, બરાબર છે? કારણ કે ગુરુ કરતાં કોઈ મોટું નથી. વિચ પ્લેનેટ ઇઝ ફાર્ધર ફ્રોમ ધ સન, ધ જુપિટર ઓર ધ સેટર્ન? કયો ગ્રહ છે એ સૂર્યથી વધારે દૂર છે, જુપિટર કે સેટર્ન? જુઓ તો જુપિટર ક્યાં આવેલો છે ચિત્રમાં, તમારે પાઠ્યપુસ્તકની અંદર જુઓ જુપિટર ક્યાં આવ્યો છે. આ સૂર્ય છે, અને સૂર્યની અહીંયા ગણતરીમાં જાઓ તો પહેલાં જુપિટર આવે છે ને પછી સેટર્ન આવે છે. તો નજીક કોણ થયું? જુપિટર થયું, બરાબર છે? દૂર કોણ થયું? સેટર્ન. તો આપણને શું કહેવું છે? ફાધર ફ્રોમ ધ સન, કે સૂર્યથી દૂર કોણ છે, કયો ગ્રહ છે? તો કયો ગ્રહ આવશે? સેટર્ન. ઓકે, તો આની અંદર તમારે લખવાનું છે સેટર્ન. પછી ચોથું છે, વિચ પ્લેનેટ ઇઝ બિગર ધેન ધ સેટર્ન, ધ માર્સ ઓર ધ જુપિટર? વિચ પ્લેનેટ, કયો ગ્રહ છે
એ શનિ કરતાં મોટો છે, માર્સ કે જુપિટર, માર્સ એટલે કે મંગળ કે ગુરુ, તો તમને કહી દઉં કે ગુરુ સૌથી મોટો છે, બરાબર છે. સેટર્ન કરતાં કોણ મોટું છે? જુપિટર. તમને કોઈ પણ વાક્ય પૂછે ને એમ કીધું કે સૌથી મોટો ગ્રહ તો કોણ આવશે? જુપિટર આવશે, કારણ કે બધા કરતાં મોટો છે. પછી વિચ પ્લેનેટ્સ હેવ હાયર ટેમ્પરેચર ધેન ધ માર્સ? વિચ પ્લેનેટ્સ હેવ હાયર ટેમ્પરેચર ધેન ધ માર્સ? જે મંગળનું તાપમાન છે એના કરતાં પણ તાપમાન કોનું વધારે છે, કોનું દેખાય તમને? તો કેટલા બધા ગ્રહો આવશે ને, બરાબર છે. જુઓ તો વિચ પ્લેનેટ્સ હેવ હાયર ટેમ્પરેચર ધેન ધ માર્સ, કે મંગળ કરતાં કોનું કોનું તાપમાન વધારે છે? તો મંગળનું કેટલું છે? મંગળનું છે 82 થી 0, બરાબર છે. તો આના કરતાં તમે જુઓ તો મર્ક્યુરી આવે, વેનસ આવે, પછી અર્થ આવે, જુપિટર આવે અને સેટર્ન આવે. બધા ગ્રહોનું તાપમાન જો એના કરતાં વધારે છે, એટલે પાંચે પાંચ ગ્રહોના નામ તમારે ત્યાં આગળ લખવાના છે, બરાબર, અહીંયા આ લાઈનમાં, બરાબર. ઓકે, ચાલો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે છે આપણી એક્ટિવિટી 4 છે, એન્જોય ધ સ્ટોરી, સરસ મજાની વાર્તા, અને ખૂબ જ મજા આવશે વિદ્યાર્થી મિત્રો. થોડી કાલ્પનિક પણ છે, પણ ખરેખર બહુ મજાની વાત છે, ખૂબ જ મજા આવી વાર્તા અહીં આપી છે. પણ થોડોક સમય પણ થઈ ગયો છે, બરાબર છે, વાર્તા અધૂરી રહે, મજા ન આવે, તો કંઈ વાંધો નહીં, આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ વાર્તા છે એના વિશે જોઈશું. રાજકુમાર અને એના મિત્રો, એની કંઈક અહીંયા વાત કરી છે, પણ મેં કીધું એમ નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિશેષ આની ચર્ચાઓ પણ કરશું. ત્યાં સુધીમાં તમે બધા વિદ્યાર્થીઓ છે સ્પેલિંગ પાકા કરીને બેસજો, કારણ કે વાર્તા જેવી છે કે ખરેખર બહુ જ મજા આવશે, અને કેવા મિત્રો હોવા જોઈએ ને એની પણ અહીંયા વાત આપણને કરી છે, બરાબર. તો અહીંયા સુધી રાખીએ છીએ, બરાબર, ત્યાં સુધી આવજો. થેન્ક યુ.